નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન. વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર. વલસાડમાં તથ્યવાળી થતા થતા રહી ગઈ. વલસાડમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ધડોઈ ફાટક પાસે બેફામ ટેન્કર ચાલકની કરતૂત સામે આવી છે. બે કારને ટક્કર મારીને ટેન્કર ઝાડ સાથે અથડાયું હતું. રાત્રિ સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. બનાવમાં જાનહાનિનો બનાવ સામે આવ્યો છે, પરંતુ ટેન્કરની ટક્કરથી તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. તો રાત્રિના સમયે આ સમગ્ર ઘટના જે છે તે બની હતી. બેફામ ટેન્કર ચાલકે બે કારને ટક્કર મારી હતી. તો વલસાડમાં અકસ્માતનો આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે ધડોઈ ફાટક પાસે રાત્રિ સમયે એક્સિડન્ટની આ ઘટના બની. બે કારને ટક્કર મારવામાં આવી. બેફામ ટેન્કર ચાલક સ્પીડમાં ચલાવી રહ્યો હતો. ભરતસિંહ જોડાય છે વધુ માહિતી આપવા માટે. ભરત, શું અપડેટ છે આ સમગ્ર મામલે? જે બિલકુલ લુબના, વલસાડ જિલ્લામાં બેફામ રફતારે ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે. આ વખતે ધડોઈ ફાટક નજીક છે રાત્રે એક પૂર ઝડપે પસાર થઈ રહેલા ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે હંકારી અને એક નહીં પરંતુ બે બે કારને અડફેટે લીધી હતી. આટલેથી ન અટકતા ટેન્કરની રફતાર એટલી તેજ હતી કે ટેન્કર બે કારને અડફેટે લીધા બાદ સીધું જ એક ટોટિંગ વૃક્ષ સાથે અથડાયું હતું. વર્ષો જૂનું આ વૃક્ષ છે, મૂળમાંથી ઉખડી ગયું હતું. આમ જેટલી જે રીતે જોઈ શકીએ છીએ કે બંને વાહનોને તો મોટું નુકસાન થયું છે, પરંતુ આ વર્ષો જૂનું વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયું છે. તેના પરથી લાગી રહ્યું છે કે ટેન્કર ચાલકે કેટલી બેફામ રીતે ચલાવી હતી. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ જે તે આ ટેન્કર ચાલકે અકસ્માત સર્જ્યો એને કારણે જો રાત દિવસના સમય આ ઘટના બની હોત તો મોટી જાનહાની થઈ શકી હોત, કારણ કે આ રસ્તા પરથી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય છે, ટ્રાફિક હોય છે. આથી જો દિવસે આ રીતે બેફામ ટેન્કર ચાલકે આ રીતે ચલાવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જો કે સદનસીબે કોઈ ઈજા કે જાનહાની થઈ નથી. બનાવની જાણ બાદ પોલીસે સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લુબના જી, બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ધરોઈ ફાટક પાસે રાત્રિ સમયે આ સમગ્ર બનાવ બન્યો છે. તો હવે વાત કરીશું વરિયાળીએ ખેડૂતોને આપેલા ઝટકાની. તો ગુજરાતમાં દારૂની રેલમછેલના દ્રશ્યો, દારૂબંધીના રાજ્યમાં ઉડી રહ્યા છે લીરે લીરા. રાજ્યમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે. પોલીસના ડર વગર રાજ્યમાં દારૂ વેચાઈ રહ્યો છે. ટ્રેન હોય કે મકાન, ખુલ્લે આમ દારૂનો વેપલો. બાળકો પાસે પણ કરાવાઈ રહ્યો છે દારૂનો ગોરખ ધંધો, જે બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અને છતાં રાજ્યમાં જે પ્રકારથી દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે તેના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, જે ખૂબ જ શરમજનક છે. કારણ કે અહીં બાળકોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બુટલેગરો નવી મોડસ ઓપરેન્ડી છે તે અપનાવી રહ્યા છે. તો રાજ્યમાં દારૂ વેપલો બેફામ ચાલી રહ્યો હોય તેના પુરાવા. તો રાજ્યમાં દારૂ વેપલો બેફામ ચાલી રહ્યો હોય તેના આ જીવતા પુરાવા છે. કાયદાના રક્ષકો પણ બુટલેગરો જીવલેણ હુમલો કરી રહ્યા છે. સુરેન્દ્રનગરની ઘટનાની વાત કરવામાં આવે તો પ્રોહિબિશનના આરોપીને પકડવા ગયેલ પીએસઆઈ સહિતની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. તો બે દિવસ પહેલા જ વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે 1000 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો. તો છોટાઉદેપુરમાં પણ બુટલેગરો લોકોના જીવના જોખમે દારૂના બેફામ હેરાફેરી કરતા જોવા મળ્યા, પરંતુ પોલીસે જાણે હાથ પર હાથ રાખીને બેસી રહી હોય તેવા ઘાટ ઘડાયા છે. રાજકોટમાં એક જ બુટલેગરે ઘરમાં જ દેશી દારૂનો બાર બનાવી દીધો. તો એસ જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે ત્યારે સવાલ એ છે કે રાજ્યમાં કોની રહેમ નજર હેઠળ દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો છે? શું માત્ર 31 ડિસેમ્બરે જ રાજ્યની પોલીસ સરહદો પર સઘન ચેકિંગ કરે છે? બુટલેગરો કેવી રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સફળ થાય છે? શું તે માટે પોલીસની હપ્તાખોરી જવાબદાર છે? શું પોલીસની મિલીભગતથી જ બુટલેગરો બેફામ બન્યા છે? તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ તમામ દ્રશ્યો સામે આવ્યા બાદ પછી તે સુરેન્દ્રનગર હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે પછી આણંદ હોય,
ખુલ્લેઆમ દારૂ મળી રહી છે ટ્રેનમાં, શહેરમાં, ઘરોમાં, અને તેની પાછળ જવાબદાર કોણ છે તે અહીંયા સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દ્રશ્યો જોઈને એવું નથી લાગી રહ્યું કે ખરેખર રાજ્યમાં દારૂબંધી છે. કારણ કે દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે. તંત્ર શું કરી રહ્યું છે, પોલીસ શું કરી રહી છે, તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. જવાબદાર કોણ? બુટલેગરો બેફામ દારૂ વેચી રહ્યા છે અને બાળકોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશનના ગુનાના આરોપીને પકડવા ગયેલી ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સમગ્ર કેસમાં 26 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ. ઝીંઝુવાડાના પીએસઆઈ કેવી ડાંગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આવા તત્વોને જાણે કે પોલીસનો પણ ડર નથી. એક ટોળું આવે છે, પોલીસ પર હુમલો કરે છે અને આરોપીઓને છોડાવીને ફરાર થઈ જાય છે. જો પોલીસ જ રાજ્યમાં સલામત નથી તો લોકોની સુરક્ષા કોણ કરશે? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તો પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ, જેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર હુમલા પ્રકરણમાં ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારથી આ ઘટનાઓ સામે આવી રહી છે તે ચિંતાજનક. તો રાજ્યમાં દારૂનો વેપલો બેફામ ચાલી રહ્યો હોય તેના જીવતા પુરાવા સામે આવ્યા બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે કાયદાના રક્ષકો પણ બુટલેગરો તેમના પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. શું પોલીસ બુટલેગરો પાસે હપ્તો પડાવે છે? તે અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે બુટલેગરો બેફામ બને તો બને કઈ રીતે? પોલીસની મિલીભગતથી બેફામ બન્યા છે બુટલેગરો, તે પણ અહીં એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. શું સઘન સુરક્ષા માટે દેખાડા પૂરતી જ છે? તે પણ અહીં એક મહત્વનો સવાલ છે. બીજી તરફ દારૂની જ્યારે રેલમ છેલ થઈ રહી છે તો શું પોલીસ બુટલેગરો પાસે હપ્તા પડાવે છે કે જેના કારણે બુટલેગરોને પકડવામાં નથી આવતા? તે મોટો સવાલ. પોલીસની મિલીભગતથી બેફામ બન્યા છે બુટલેગરો, તે પણ અહીંયા એક મહત્વનો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે ખુલ્લેઆમ મળી રહી છે દારૂ અને સઘન સુરક્ષા માટે દેખાડા જ કરવામાં આવી રહ્યા છે કે કેમ, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. એવા અનેક સવાલ. બુટલેગરો બેફામ બને અને પોલીસની નજર ન પહોંચે એવું કઈ રીતે બની શકે, તે પણ અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. કારણ કે ઘણી બધી જગ્યાએ દારૂ મળી રહી છે અને પોલીસ નિષ્ક્રિય બનીને બેસી હોય એવું લાગી રહ્યું છે. તો 4 જાન્યુઆરીએ જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરામાંથી 1000 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, ત્યારે સવાલ એ છે કે વડોદરા પોલીસના નાક નીચે સ્ટેટ મોનિટરિંગની ટીમે મોટી માત્રામાં દારૂ ઝડપ્યો, પરંતુ આટલી મોટી માત્રામાં શહેરમાં દારૂ ઘૂસ્યો અને શહેર પોલીસને જાણ સુધા નથી. શહેરમાં ચુસ્ત પેટ્રોલિંગના દાવા વડોદરા પોલીસ કરી રહી છે, તો આટલી માત્રામાં વિદેશી દારૂ ઘૂસ્યો કેવી રીતે? સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળે છે તો શહેર પોલીસનું બાતમીનું નેટવર્ક શું માત્ર નામ પૂરતું છે? આવા અનેક સવાલ અહીં ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યા છે કે ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની રેલમ છેલ, વડોદરામાં બુટલેગરો બેફામ અને પોલીસ અજાણ, એવું કઈ રીતે બની શકે કે પોલીસને કઈ જાણકારી ન હોય? કેવી રીતે 1000 પેટી દારૂ શહેરમાં ઘૂસ્યો, તે સૌથી મોટો સવાલ અને શરમજનક સવાલ પોલીસ માટે ઉભો થઈ રહ્યો છે. કોની રહેમ નજર હેઠળ આ શહેરમાં દારૂ ઘૂસાડવામાં આવી રહ્યું છે, એ પણ એક સવાલ એટલા માટે બને છે કે દારૂ શું એટલી સરળતાથી શહેરમાં ઘૂસાડી શકાય? વડોદરામાં બુટલેગરો બેફામ એટલા માટે બન્યા છે કારણ કે તેમને કોઈ પણ જાતનો પોલીસનો ભય નથી, અને જો પોલીસનો ભય નથી તો પોલીસ માટે આ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કેમ ડર નથી? શું મિલીભગત છે કે શું આંખ બંધ રાખવામાં આવી છે? શું રહેમ નજર છે તેના કારણે શહેરમાં દારૂ ઘૂસી રહ્યો છે? હવે વાત કરીએ દીપડાની દહેશતની. તો શહેરી વિસ્તારોમાં દીપડાની દહેશત અંગે મોટી ખબર. દીપડો ઘૂસવા મુદ્દે રાજ્ય સરકાર પણ હવે ચિંતિત થઈ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ખરેખર ચિંતાજનક, સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે. નોંધનીય છે કે ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં વન્ય પ્રાણીઓની દહેશત વધી રહી છે, તેવામાં ઋષિકેશ પટેલે આવું નિવેદન આપ્યું.
વન્ય જીવો છે એ શહેર સુધી આવવાના